कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्णिवेशरणीयदर्शनं मन्दहासरुचिरान्भुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણેશ્યામ મહારાજની જય બધા વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ગઢડા અંતે પ્રકરણનું સાડત્રીસનું વચનામૃત ચાલી રહ્યું છે ત્રીજના દિવસે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન થયા છે મહારાજે સ્વયં તે દિવસે સાધુ અને હરિભક્તોની પાસે એક વાત કરી છે કે જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય તો એ જ્ઞાનનો લેસ ક્યારેય પણ જાય નહીં મહારાજે દ્રષ્ટાંત આપ્યું જેવી રીતે કોઈ મોટો સાહુકાર હોય એને ખૂબ મોટ સારા મેવા મીઠાઈ જમ્યો હોય સુખ સાહેબીની વચ્ચે રહ્યો હોય એને અચાનક ગરીબી આવે ત્યારે એને આગળ ભોગવેલી સુખ સાહેબીઓ સાંભળે એવી રીતે ભગવાનના સુખનો અનુભવ એક વખત જેને કર્યો છે અને ભગવાનના ભજનના સુખનો યથાર્થ અનુભવ જેને એક વખત કર્યો છે એવો પુરુષ દેશકાળે કરીને દેશકાળના વિપરીતપનાએ કરીને સમાગમમાં ન રહે અને એને દૂર જવાનું થાય અથવા તો કોઈ પરિસ્થિતિ એવી થાય કે જેના કારણે એ ભજન અને સ્મરણની અંદર ભગવાનના સ્વરૂપનું સુખ ભોગવવાને વિશે અને ભગવાનના ભજનને વિશે જે રસ છે કે ભગવાનના ભજનનો અને ભગવાનના સ્વરૂપનો જેને રસ ચાખ્યો છે એનો સમય એને નથી મળતો એને કોઈ બીજી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું પડે છે ત્યારે એને ભોગવેલું સુખ સાંભળી આવે છે અને ભોગવેલું જ્યારે સુખ સાંભળે છે ત્યારે મહારાજે જેમ વચાઉતમાં કીધું અમને અખંડ એવું વર્તે છે મહારાજ કે અમારી કોરનું બીજાની કોરનું અંત અવસ્થા જેવું સતત વર્તે છે મધ્ય પ્રકરણનું પંચાવન વચન અમરું સોનીની પેઢીનું મહારાજ કે અમને અમારી કોરનું બીજાની કોરનું સતત અંત અવસ્થા જેવું વર્તે છે મરણ પથારીએ જેમ કોઈને સુવાર્યો હોય અને એને બધામાંથી હેઠ તૂટી જાય અને જે વ્યક્તિઓ એની સામે ઊભા છે એને પણ એમાંથી હેઠ તૂટી જાય એમ મહારાજ કે અમારે સદાય વર્તે છે એટલે ભગવાનના ભક્તને એવું વર્તે ગઈકાલ આપણે સાંભળ્યું કે આપણો આગ્રહ ભગવાનના સ્વરૂપનો સુખ ભોગવવાનો અને ભગવાનના ભજનનો જે સુખ છે એ સુખનો સ્પર્શ કરવાનો હંમેશા આપણો આગ્રહ હોવો જોઈએ આપણે જે માર્ગ ઉપર ચાલેલા મુમુક્ષુઓ છીએ એ માર્ગનો આપણને અનુભવ થોડો ઘણો પણ હોવો જ જોઈએ કોઈ આંબાવાડિયું કર્યું હોય અને એને પચાસ વર્ષ સુધી આંબાવાડિયું મારું છે એમ આખા જગતમાં કહેતો હોય ને એક કેરી પર ન ચાખી હોય ને મૂર્ખ કહેવાય ભલે તમામ આંબાઓએ ફૂલ કેરી એને ના આવતી હોય પણ કોઈક આંબા ઉપર એક કેરી આવી હોય ને એને પાકી કરીને એને જમ્યો હોય એ જરૂરી છે એવી રીતે આધ્યાત્મ માર્ગમાં ચાલેલા આપણા જેવા મુમુક્ષુઓ માટે આધ્યાત્મ માર્ગનો જે સાચો ભગવાનના સ્વરૂપનો ભગવાનના ભજનનો રસ છે એને ચાખવું અતિ જરૂરી છે કોઈપણ રીતે કોઈપણ ખેતર પાણી ખેતર કોઈપણ ખાતર પાણી નાખીને પણ એ પાકને લેવો જરૂરી છે થોડો તો થોડો જાજો તો જાજો પણ એ રસને ચાખવો જ જોઈએ એ રસને ચાખ્યા પછી એ રસમાં ઊંડા ઉતરવું જોઈએ આગળ આપણે મહારાજની વાતને વાંચીએ પછી એને થોડી સમજીએ મહારાજ કે જેને સ્વામિનારાયણ અરે અને જેને ભગવાનના સ્વરૂપનું સુખ તથા ભગવાનના ભજનનું સુખ પોતાના મનમાં એકવાર યથાર્થપણે જાણ્યું છે તેને પછી સમાગમનો યોગ ન રહ્યો અને બહાર નીકળી ગયો તો પણ તે સુખને સંભાળતો થકો જ સુખ દુઃખને પ્રારબ્ધ અનુસારે ભોગવે પણ તે સુખને ભૂલી ન જાય અને જેને ભગવાનનું સુખ જાણ્યું નથી અને તેનો અનુભવ થયો નથી તે તે શું સંભાળે એ તો પશુ જેવો છે જેને એ સુખને ચાખ્યું છે એ સુખને સંભાળે હમણાં જ પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છેલ્લું ગાયું ને શ્રીજી સ્વામીએ સંદેશવા કોવ ના આવ્યો કહા બિલ માયો મેરે મિત આવે એ શબ્દના રસને જેને ચાખ્યો હોય એ રસ સુધી જે પહોંચ્યો હોય એને જ ખબર પડે કે આ પ્રેમાનંદ સ્વામી કઈ ભૂમિકાએથી આ શબ્દ બોલ્યા છે પ્રેમાનંદ સ્વામી જે ભૂમિકાએ જઈને એ શબ્દ લખ્યો છે અને ગાયો છે એ ભૂમિકાએ યથાર્થ સુખની ભૂમિકા છે એ ભૂમિકાએ જે પહોંચ્યો હોય એને જ આ કીર્તનના શબ્દનો યથાર્થ રસ ખબર પડે કે સ્વામી શું કહેવા માગે છે સ્વામી શું હશે અને સ્વામીએ મહારાજને કેવા ચાખ્યા હશે એ એ ભૂમિકાએ પ્રેમાનંદ સ્વામીની ભૂમિકાએ જાય એને જ ખ્યાલ આવે જેને ચાખ્યું જ નથી એને શું ખબર પડે કે સુખ કેવું હોય જેને ક્યારેય પણ કોઈ સદગુરુમાં યથાર્થ નિષ્ઠા બાંધી જ નથી એને કેમ ખબર હોય કે સદગુરુનું સુખ શું હોય જેને પુરુષોત્તમ નારાયણનું ભજન ક્યારેય પણ એકાંતમાં બેસીને શાંતિથી કર્યું જ નથી ને એનો રસ ચાખ્યો જ નથી એને કેમ ખબર પડે કે ભજનનું સુખ કેવું હોય માટે હું વારે વારે કહું છું વાલા ભક્તો સમય બહુ પાણીના પ્રવાહની જેમ ચાલ્યો જાય છે મારું તમારું આયુષ્ય એક એક સેકન્ડે ઘટતું જાય છે થોડા સમયમાં આપણે બહુ મોટો રસ ચાખવો છે મહારાજના મૂર્તિના સુખરૂપી રસ મહારાજના ભજનરૂપી રસ એને ચાખવા માટે કમર બાંધીને મંડો આપણે કેવા છીએ આપણે છે ને આમ જુઓ ને તો ગાફલ મુસાફરો છીએ હવારે જાગ્યન બપોર પાછા ઊંઘી જઈએ ઊંઘી જઈએ કહેતા ભૂલી જઈએ હાં પાછી કથા થાય ફરી જાગીએ અને પાછા હવાર સુધી ભૂલી જઈએ ફરી પાછા કમર બાંધીએ કે આવે તો ભજન કરી જ લેવું છે ને આવે તો મૂર્તિનો સુખ લઈ જ લેવું છે પાછા થોડા દાડા થાય ફરી પાછા ઢીલા થઈએ ખબર નહીં આપણે પૂછલેલ ઢોર જેવા છીએ કાયર છીએ ગાફલ છીએ પ્રમાદી છીએ આળસુ છીએ આમાંથી કોઈ એક ડિગ્રી આપણને ચોક્કસ લાગુ પડતી હશે જો આપણે સાવધાન થઈને આ રસને ચાખવા મહેનત નથી કરતા તો માટે આ કથાને સાંભળવાવાળા તમામ ભક્તો ઓન તમે બેય આ માર્ગે મંડીએ અને ભગવાનના સુખની અંદર ડૂબીએ આપણને બીજા સંકલ્પો શા માટે થાય છે આપણને બીજા વિચારો શા માટે આવે છે આપણને બીજું બધું શા માટે થાય છે આ વસ્તુ આમ કેમ થઈ આવા પ્રશ્નો હજારો પ્રકારના આપણને શા માટે થાય છે એની પાછળનું કારણ એક જ છે આપણે ભગવાનના સુખમાં ડૂબ્યા નથી જ્યારે આપણે ભગવાનના સુખનો સ્પર્શ કરીશું ભગવાનના ભજનનો સ્પર્શ કરીશું એ રસનો ને સુખનો તે દિવસે આપણા હજારો પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે જ્યાં સુધી પ્રશ્નની ઉત્પત્તિ છે ભગવાન સિવાયના ત્યાં સુધી અને ભગવાનના સુખનો રસ યથાર્થ ચાખ્યો જ નથી એને ભગવાનના ભજનનો રસ યથાર્થ ચાખ્યો જ નથી જે દી ચાખશે તે દી બીજા બધા પ્રશ્નોનું નિરાકરણ પછી પ્રશ્નો ચોક્કસ થશે પણ પ્રશ્નો એવા થશે કે ભગવાનના સ્વરૂપના સુખમાં હજુ આગળ કેમ વધાય ભગવાનના ભજનના સુખમાં હજુ આગળ કેમ વધાય આવા પ્રશ્નો થશે જ્યાં સુધી હજુ બીજા પ્રશ્નોમાંથી જ નિકાલ નથી આવતો ઓલાએ આમ કીધું હતું ઓલા મારું આમ બોલ્યા હતા ઓલાએ આમ કહી દીધું હતું ઓલાએ આમ લખી દીધું હતું ઓલાએ આમ કર્યું ઓલાએ કામ ખરાબ કર્યું આમાંથી જ્યારે આ પ્રશ્નોમાંથી આપણે બહાર નીકળી નથી શકતા ત્યાં સુધી ભગવાનના સુખનો અનુભવ આપણને નહીં થાય માટે એ સુખ સુધી પહોંચવા માટેનો રાતને દિવસ કબર બાંધીને મહેનત કરીએ હવે મહારાજ કંઈક વાતને મોડ આપે છે જે વાત ઉપર આપણે જવું છે હવે તો હવે તે ભગવાનનું જે સ્વરૂપ તેનું જ્ઞાન કહીએ છીએ હવે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કેવું ભગવાનના સ્વરૂપનું સુખ ભોગવવા માટે મહારાજ કેવા છે એનું જ્ઞાન આપણને હોવું જોઈએ અને એ જ્ઞાન ફક્ત વાચ્યાર્થ નહીં પણ લક્ષ્યાર્થ સતત આપણને સ્મૃતિ મારે સતત સ્મૃતિ મારે એવી એવું જ્ઞાન ભગવાનનો જે આકાર છે તેઓ આકાર બીજા દેવ મનુષ્યાદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે તે કોઈનો નથી અને ભગવાન વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરી જાય છે અને ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્ય પણ નથી ચાલતું એવા ભગવાન છે ને ભગવાન જેવા તો એક ભગવાન જ છે પણ બીજો કોઈ નથી સૌથી પહેલું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ભગવાન જેવા તો એક ભગવાન જ છે બીજું કોઈ ભગવાન જેવું નથી એ ભગવાનનું જેને જ્ઞાન થયું હોય કે એ મહારાજ જે મને મળ્યા છે એના જેવું બીજું કાંઈ સારું ને સુખદાયી નથી જે કાંઈ આશ્ચર્યો થાય છે જે કાંઈ પૂર્વે થયા અત્યારે થાય છે જે કશું જે કાંઈ થતું હશે એ બધું મને મળે એવા ભગવાન વતે થાય છે ભગવાન જેવા એક ભગવાન છે ભગવાન કદાચ કોઈને કંઈક ઐશ્વર્ય કે પ્રતાપ કે કંઈ શક્તિ આપે અને કોઈની પાછળ પાંચ પચાસ હજાર કે લાખ માણસ ફરતા થઈ જાય તો એ ભગવાનના થઈ જાય અડધું ભારત કોઈને માનતું થઈ જાય તે ભગવાનના થઈ જાય અડધા પૃથ્વીના લોકો કોઈની પૂજા કરતા થઈ જાય તો એ ભગવાનના થઈ જાય આ પૃથ્વી પર મોટા મોટા મહાપુરુષો થયા છે અને મોટા મોટા અવતારો પણ ભગવાન તરીકે પ્રસ્થાપિત થયા છે છતાંય પણ મહારાજ એમ કે છે ભગવાન તો એક ભગવાન જ છે નારાયણ જેવો થવાને કોઈ સમર્થ નથી લોહાનું તેરવું વચનામૃત અમૃત કોઈ નથી મહારાજ કે જો એના જેવું થઈ જવા તો રાતને દિવસ આપણે તાળી પાડીને ભજન કરીએ છીએ શા માટે કરીએ મહારાજને મહારાજ વરતાલથી ગઢપુર જાતા હતા તો એક અક્ટર દાયો મળ્યો આવો મહારાજને હામા મહારાજને આમ ગોળી ઊભી રાખીને મહારાજની માનકીનું લગામ પકડીને મહારાજને કહે તમે ભગવાન છો મહારાજ કે આ અમે ભગવાન છીએ તમારે બે આંખો કે મારે બે આંખો મારે બે હાથ તમારે બે હાથ મારે એક નાક તમારે એક નાક મારે એક મોઢું તમારે મોઢું મારે બે પગ તમારે બે પગ હું માનસ છું તમે માનસ જેવા દેખાવ છો તો તમે ક્યાંથી ભગવાન તમારામાં એવું છે શું જ તમે ભગવાન મહારાજ કે બસ અમે ભગવાન છીએ તે છીએ પણ તમારી અંદર એવું વિશેષ શું કે તમે ભગવાન કહેવાઓ છો ત્યારે મહારાજે એનો આત્મા શરીરમાંથી છૂટો કરી દીધો આત્માને શરીરમાંથી કાઢી નાખ્યો હવે આના આત્માને શરીરમાંથી કાઢીને બહાર મૂક્યો ને હવે શરીર દેહ દેહની સાથે દેહ રખો જીવ જે હોય દેહમાં બધ જીવ હોય શરીર વિના કેમ રહી શકે એટલો બધો એટલો બધો મૂંઝાયો એટલો મૂંઝાયો એ મહારાજને જોવે ખરો પણ મહારાજે શરીરમાંથી બહાર કાઢી નાખ્યો મહારાજને કે પ્રભુ તમે ભગવાન લાગો છો પણ મને પાછો શરીરમાં મૂકી દો કે મહારાજ કે કેમ તું કહેતો હતો ને કે ભગવાન તમે કેવી રીતે અરે મહારાજ મને પાછો શરીરમાં મૂકો મહારાજ એને પાછો શરીરમાં મૂક્યો ભગવાન ભલે મનુષ્ય જેવા દેખાતા હોય પણ એ ભગવાન એ જ ભગવાન હોય મનુષ્ય ક્યારેય ભગવાન થઈ શકતો નથી ક્યારેય થઈ શકતો નથી ગમે એવો પ્રયત્ન કરે શ્રીજી મહારાજ વખતે શ્રીજી મહારાજના વેઝ ધરીને ફરવા વાળા કેટલાય ભગવાન હતા ચૂડાનો હરિકૃષ્ણ હતો ભગવાન થઈને ફરતો ભગવાન સ્વામિનારાયણના જેવો જ વેશ પહેરે ભગવાનના સ્વામિના ભગવાન સ્વામિનારાયણ જેવી જ પાગ પહેરે ભગવાન સ્વામિનારાયણની જેમ જ બધું બોલે ભગવાન સ્વામિનારાયણની જેમ જ બધા પટકાઓ નામ તેમ નાખે એવા લટકાઓ કરવા માટેનો પ્રયત્ન કરે અરે એવો હતો એ કે દીવ બંદરના પ્રેમબાઈને છેતરીને દીવબંદરના પ્રેમબાઈને પ્રેમભાઈને મહારાજમાં હેત હતું પરંતુ મહારાજને પ્રત્યક્ષ મળેલા નહીં એને મહારાજ માટે જે પોશાક બનાવેલો હતો ઘરેના કરી રાખેલા હતા એ દીવબંદરના પ્રેમબાઈને પ્રેમભાઈને ત્યાં જઈને દીવબંદર જઈને મહારાજ હું છું એવો પરિચય આપીને પ્રેમભાઈ પાસેથી ઘરેના વસ્ત્રો બધું લઈ ગયો હતો અને પછી દીવબંદરના પ્રેમબાઈને પ્રેમભાઈને ખબર પડી કે આ તો ખોટો હતો પછી પોતે ફરી એ બધું કરાવી અને મહારાજ પાસે લઈને આવે છે પણ કાંઈ એવું એ ઘરેના દાગીના લઈને જતો રહ્યો તો શું એ ભગવાન થઈ જાય ભગવાન જેવા તો એક ભગવાન છે એ વાત બહુ નક્કી છે ચાહે કોઈ જીવ ગમે એટલો પ્રયત્ન કરે ગમે એટલો આટા ટોપ કરે ગમે એટલો પ્રપંચ કરે પણ ભગવાન ક્યારેય થઈ શકતો નથી હંમેશને માટે આપણા તો બહુ મોટા ભાગ્ય છે કે આપણને તો એવા સદગુરુ મળ્યા છે કે ગુરુજી એક વખત નહીં હજારો વખત એક જ વાત સમજાવે છે કે શ્રીજી મહારાજ જેવું કોઈ નથી એને લઈને બધા છે એને મૂકીને કોઈ નથી જેની જેની પાસે જે કાંઈ આવ્યું છે મોટા મોટા સત્પુરુષો પાસે અનેક પ્રકારના ઈશ્વર્યોને અનેક પ્રકારની તાકાત આવી છે જીવોના કલ્યાણ કરવાની પણ એ બધાયના મૂળમાં રહ્યું છે શ્રીજી મહારાજનું ઐશ્વર્ય ભગવાન તો એક જ છે એટલે ભગવાનને વિશે એવા ભગવાન જે આપણને મળ્યા છે એ મહારાજનું નિત્ય ચિંતન જો ભગવાન જેવા એક ભગવાન જ છે ને આપણને મળ્યા છે એવા મોટા છો મહારાજ જીવન જાણું છું તે મળ્યા છો મને આજ જીવન જાણું છું એવા મોટા મહારાજ આજ મળ્યા જ છે આપણને અને એવા મોટા મહારાજ મળ્યા છે એના જેવું કોઈ નથી એવું સંપૂર્ણ હૃદયમાં દ્રઢતા આપણે તો એક કોઈ મોટો ઓફિસર પાસે ગયા હોય તો ભગવાનને ભૂલી જઈએ એટલો ટાઈમ એટલો ટાઈમ ઓલો ઓફિસર મગજમાં દેખાય ઇમિગ્રેશન ઓફિસર સામે ઊભા હોઈએ તો ત્યાં ભગવાન ના દેખાય કે ભગવાનની મોટપ ત્યારે એની જ મોટપ દેખાય પોલીસ ઓફિસર સામે ઊભા હોઈએ તો પોલીસની મોટપ દેખાય મહારાજની મોટપ ના દેખાય પણ જગતમાં ગમે એટલી ગમેની મોટાઈ જોઈએ તોય પણ એમ થાય કે મહારાજ જેવડા મોટા છે એટલો તો આ નથી અને જેટલા મોટા મહારાજ છે એનો સંબંધ મારે છે એ મારા કેવા મોટા ભાગ ભગવાનનું મહાત્મ્યનું જ્ઞાન એને કહેવાય કે ભગવાનથી અધિક કોઈ ક્યારેય લાગે જ નહીં કારણ કે ભગવાન જેવું સામર્થ્ય કોઈમાં નથી શ્રીજી મહારાજ નાગડકામાં હતા અને નાગડકાની અંદર મહારાજ ખાટલામાં હુંતા હતા તે મહારાજ કે અમને શરીર બહુ દુખે છે આજુબાજુના ગામના રાજાઓ આવ્યા હતા અને મજબૂત બધા ખાચરો મહારાજ કે અમારું શરીર ડાબી દો તો દસ રાજાઓ મંડ્યા મહારાજ એક અને કાઠી રાજાઓ દસ જણા મંડ્યા દસ દસ જણા મંડ્યા ને ભગવાનનો થાક તો ઉતરવાનો બાજુ પર પણ ખાટલો ભાંગી નાખ્યો મહારાજનો ખાટલો ભાંગી ગયો મહારાજ કે અમારો થાક તો ઉતર્યો નહીં તમે લોકોએ અમારી સેવા કરી પણ કાંઈ અમને લાગ્યું નહીં કે અમારા પગ કોઈ ડાબ્યા હોય એવું મહારાજ આમ વજ્ર જેવું શરીર કરી દીધેલું ઓલા રાજાઓ દસ ગયા બીજા દસ કે અમને હોપો કે અમે અમના મહારાજનો થાક ઉતારી દઈએ એ દસ મંડ્યા તે બીજો ખાટલો ભાંગી નાખ્યો દસ જણાએ જે જોર કર્યું ને તે મહારાજને તો કાંઈ ના થયું પણ એના જોરની અસર ખાટલા પર થઈ ઘણી વખત આવું થતું હોય ઘણી વખત આવું થતું હોય કે હવે સેવા કરવાવાળા હોય કોઈ મોટા પુરુષ હોતા હોય ને પછી દસ જો સેવા કરવાવાળા એવા મજબૂત ખાટલે ચડી જાય તો ખાટલાને ખાટલો આમ બોલવા માટે કે હવે હું હેઠો જઈશ કોઈ હેઠા ઉતરી જાવ ચાર જણા કેવું પડે ખાટલાને એવી દશા થાય દસ રાજાઓ બીજા મંડ્યા ફરી ખાટલો તૂટ્યો મહારાજ કે તમારા હાથમાં જોર જ નથી કે હું ખાવું છો કે ત્યાં જોધો ભરવાડ આવ્યો એ જોદો ભરવાડ એવો આમ નાળિયેર હોય ને આમ નાળિયેરને આમ મૂકે ને આમ કરે ને આમ તો આમ ચૂરણ નાખે નાખ્યાખું એવું એટલી મજબૂત એ મહારાજને મહારાજ કે તું ડાબાલ મારા અરે હું કે અમને મહારાજને હમણાં કડતર ભાંગી નાખું મહારાજને એ બેઠો થાકી ગયો પરસેવો છૂટી ગયો પણ શરીર નહીં અને ત્યારે પગમાં પડ્યો એક એક તમે માણસ નથી જો તમે માણસ હો તો મારા હાથે તો નાળિયેર ભાંગી જાય હું આટલું જોર કરું મને પરસેવો વળે છે ને તમારી પિંડી આમ ડબાતી નથી મહારાજને પગમાં પડ્યો ભગવાન જેવા તો એક ભગવાન જ છે એના જેવો કોઈ નથી જો આ જોધા ભરવાડે મહારાજના પગ ડબાવ્યા તો પિંડીના ડબાય હવે એની સામે કથા સાંભળો ખોલડીયાદના ખેંગાર સિંધો જેને શ્રીજી મહારાજને જ્યારે મંદિર માટે કડિયાના પગાર ચડ્યા હતા અને જે ખેંગાર ભગતે શ્રીજી મહારાજની મરજી સમજીને મહારાજને પાંચસો રૂપિયા લાવીને આપ્યા હો રૂપિયા રસોઈના હો રૂપિયા સાધુ માટે એવી રીતે સાતસો આઠસો રૂપિયા જે આપ્યા માનભા પાસેથી લઈને એ ખેંગાર ભગત મહારાજ ગઢપુરમાં હું હતા મહારાજને કે મહારાજ તમારી ચરણ ચંપી કરવી છે મહારાજ કે કરો તો ચંપી કરતાં કરતાં મહારાજની આંગળી હોય ને આંગળી આમ પગની આમ દબાવે થોડી આંગળી દબાવે જાને ચેક કરતો હોય ને એમ એટલે મહારાજ કહેલા તું બેઠો બેઠો કરે છે હું આ કેમ મારી આંગળી દબાવે છે તારે પિંડી દબાવવાની છે આંગળી કેમ દબાવે છે મહારાજ હું જોઉં છું કે અંદર હાડકું છે કે નહીં આંગળીમાં હાડકું છે કે નહીં આવું જોઉં છું કે મહારાજ કે કેમ તો કે મહારાજ ઓલા રૂડાભાઈ નથી કે ભાવનગરવાળા તો કે આ છે ને હરિભગત આપણા એ મહારાજ એક વખત તમારી ચંપી કરતા હતા મહારાજ કે હા તે શું તો કે રૂડાભાઈએ જ્યારે મહારાજ તમારી ચરણચંપી કરીને પછી મહારાજ રૂડાભાઈ એવું કહેતા હતા કે પછી એ તમારી સેવામાં ને સેવામાં રહ્યા પછી મહારાજ એક વખત તમે હવારમાં કાંઈક સ્નાન કરવા ગયા પાણી ને પછી તમને કડતર થતું હતું કે તમે રૂડાભાઈને કીધું એટલો મારા હાથને વળદો એટલે આમ તમને હાથે કડતર થતું હતું મારા રૂડાભાઈ આમ આમ એટલે વાળો થોડો એમ કે વાળવા ગયા તો બીક લાગી કે હાથ ભાંગી જશે કે તમે તમે ચિંતા ના કરશો તે આખો હાથ આમ રબર વળે ને એમ વળ્યો એ રૂડાભાઈ કંઈક મેં જોયું કે મહારાજના શરીરમાં તો હાડકું જ નથી એટલે ખેંગાર ભગત કે મહારાજ બીજું કઈ હું ચેક કરતો હતો કે તમારે હાડકું છે કે નહીં આંગળીની અંદર મહારાજ કે મૂર્ખા શરીર કાંઈ હાડકા વિનાનું હોય આ જો અમારો ગોઠન દેખાય જ કે નહીં તને હા છે ને મહારાજ જો આમાં આ જો આ ઢાંકણી છે આ છે ને મહારાજ તને દેખાયું ને હાડકું આ જો આ થતો આ હાથ ને તો મુલાયમ જાણે આમ પેલું ગાલી ચોય એમ લાગે ને આ હાડકું ના લાગે મહારાજ કે જો તને અમારી કોની છે આ દેખાય છે ને મહારાજ આ હાડકું છે કે નહીં છે ને મહારાજ તો લે અહીં અડતો ઓલો અડે ને તો એને હાડકું ના લાગે એને ન્યા અડે તો એવું લાગે કે જાણે પોચું મુલાયમનું ગાદલું હોય એવું લાગે પછી મહારાજે એવી રીતે આમ પોતાના હાથ બતાવે પોંચો બતાવ્યો જો તને આ આંગળીના હાડકા દેખાય છે કે નહીં દેખાય ને મહારાજ લે ચાલ હાથ ફેરવે હાથ ફેરવે ત્યાં કશું ના દેખાય ને આમ પોચું ગાલીચા જેવું લાગે ને ઓલો કે મહારાજા છે હું મહારાજ કે તું એવું તો વિચાર કે હાડકા વિના થોડું શરીર રહે તને હાડકું દેખાય છે ને દેખાય છે ને મારા તો તને હાથ ફેરવે તો શું લાગે છે મહારાજ ખબર ને હાથ ફેરવું તો હાડકું નથી લાગતું મહારાજ કે બસ ત્યારે એવું પણ મહારાજા છે હું મહારાજ કે આ અક્ષરધામનું છે આ લોકનું નથી મહારાજ કે આ અક્ષરધામનું છે ભગવાન જેવા તો એક ભગવાન ભગવાનની પિંડીઓ કેવી કીધી પ્રેમાનંદ સ્વામીએ રૂના પૂમડા જેવી લો રૂના પૂમડા હોય ને એવી પિંડીઓ અને આપણી કેવી હોય લોઢા જાપ જાને લોઢામાંથી પ્રગટી હોય એવી હોય અને ભગવાનની પિંડીઓ એકદમ રૂના પૂમડા જાને રૂના પૂમડા જળ્યા હોય ને એવી પોચી હોય બોલો એટલે ભગવાન ભગવાનના મહાપુરુષો એ બધાનું જુદું હોય છે આપણે જેવું ધારીએ છીએ એવું નથી હોતું મહારાજ છે એ ભગવાન જેવા તો એક ભગવાન જ છે આવી બહુ ચોક્કસ ખાતરી ભગવાનના ભક્તના હૃદયની અંદર થવી જ જોઈએ અને એ ક્યારે કે જ્યારે કોઈ દુઃખ આવે ત્યારે ભગવાન જેવા તો એક ભગવાન એવું માનવું એ બહુ અગત્યનું છે ભગવાન જેવા તો ભગવાન કોઈ તમને ચમત્કાર બતાવે અને ત્યારે એમ મનાય કે મહારાજ જેવા તો મહારાજ એ સિવાય બીજું કંઈ છે જ નહીં ચમત્કાર બતાવે નજરની સામે બતાવે એક નહીં એક હજાર ચમત્કારો બતાવે તોય પણ એમ થાય મહારાજ જેવા તો મહારાજ મહારાજે કહ્યું મુક્તાનંદ સ્વામી અને સ્વામી એવા કે એને કોઈ ગમે એવો ચમત્કાર બતાવે પણ એને કોઈ દી એ ચમત્કારમાં પ્રતીતિ આવે જ નહીં ભગવાન સિવાય બીજે પ્રતીતિ આવે જ નહીં ગુરુજીને એક જને એમ કીધું કે સ્વામી તમે આ જગ્યાએ આવો અમારા ગુરુ તમને એના ગુરુ સ્વામી માને સંપ્રદાય ગુરુ એવા હજારો લાખો માણસો જેની સભામાં બેહે અને ગુરુ બુલેટ પ્રૂફ કાચમાં કથા કરે એવા મોટા ગુરુ જેવા તેવા નહીં હા પોતાની અંદર શિવ કૃષ્ણ બધાને હમાવી દેવા સામાન્ય નહીં તમામ પોતામાં કરીએ નહીં એવા એના 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 પ્રવચનોને એના સ્ટેજ ઉપર ક્યાંય તમને ભગવાનની મૂર્તિ મળે જ નહીં એક જ એ સ્વયં જ પ્રગટ જ ભગવાન એવા તે કે તમે અમારે ત્યાં આવો તમને જેવો તમને સંકલ્પ હોય એવું અમારા ગુરુ દર્શન આપે તમારા માનકી ગોળી પર સહજાનંદ શહેરના દર્શન કરવા છે અમારા ગુરુ પાસે સંકલ્પ લઈને આવો જો તમને હાજે માનકી ગોળી પર દર્શન આપે અને તમારે નીલકંઠવરની સ્વરૂપે દર્શન કરવા છે તો અમારા ગુરુ તમને એવા દર્શન આપે અને તમારે આવા દર્શન કરવા છે તો અમારા ગુરુ તમને આવા દર્શન તમારા સહજાનંદ સ્વામીના તમારે જે સ્વરૂપમાં દર્શન કરવા હોય સંકલ્પ લઈને આવજો બોલો એ ચેલો કેટલો કેટલો ચેલેન્જેબલ હશે ને કેટલું એને આમ પોતાના ગુરુને કેવા અનુભવ્યા હશે તો આટલું કેપથી કહેતો હતો એટલે શ્રીજી મહારાજનો વેશ જે અવતારો પૂર્ણ કહેવાય છે જે અવતારો પૂર્ણ કહેવાય એવા શ્રીકૃષ્ણ નારાયણ જેવા પણ શ્રીજી મહારાજનો વેશ નથી લઈ શકતા તારા ગુરુ ક્યાંથી લેવાના પૂર્ણ અવતાર જે કહેવાય એવા અવતારો પણ શ્રીજી મહારાજનો વેશ ના લઈ શકે તો આ લોકના કદાચ સચ્ચિદાનંદ બ્રહ્મ થઈ થઈ ગયા હોય એવા ગુરુ ક્યાંથી આ મહારાજનો વેશ લેવાના એના જેવો તો એક જ એનો વેશ ગોપાળન સ્વામી નથી લઈ શકતા બીજો કોણ લેવાનો એનો વેશ બ્રહ્માનંદ સ્વામી નથી લઈ શકતા બીજો કોણ લેવાનો એનો વેશ મુક્તાનંદ સ્વામી નથી લઈ શકતા કોણ લેવાનો અનાદિ મુક્તો પણ એનો વેશ ને એની પદ્ધતિ અપનાવવામાં કોઈ દીક એ પડે જ નહીં કારણ કે બિનહરીફ છે એનો કોઈ હરીફ નથી સ્વામિનારાયણ જ્યાં ઉભા રહે ત્યાં બધાને ખસી જવું પડે જ્યાં સ્વામિનારાયણ આવીને ઉભા રહે ત્યાં બધાઈને હાથ જોડી જ દેવા પડે જોડી જ દેવા પડે આ મૂર્તિ તો એવી છે નિષ્કુળન સ્વામીએ બહુ સરસ કડી લખી છે જો આ મૂર્તિ છે અલોકી અચરજકારી છે માનો માન મનનો મોકી અચરજકારી છે આ મૂર્તિ નહીં કોઈ સરખી અચરજકારી છે જુઓ અંતર ઊંડો નિરખી અચરજકારી છે આ મૂર્તિનો મહિમા અચરજકારી છે કોટી કવિએ કેમ કહેવાય અચરજકારી છે એવી મૂર્તિ છે આજની અચરજકારી છે હરિજનના સુખ સાજની અચરજકારી છે આવી મૂર્તિ છે લો આ મૂર્તિ નહીં અન્ય જેવી એવી મૂર્તિ છે આ નિષ્કુળન સ્વામીએ લખ્યું ગુરુજીએ કીધું ઓલા ચેલાને કે જો મારે કાંઈ માનકી ઉપર મહારાજના દર્શને મેં કર્યા છે અને વરની રૂપે મહારાજના દર્શન થયા છે બધાએ દર્શન કર્યા છે મારે કંઈ તારા ગુરુ પાસે દર્શન કરવાની જરૂર નથી ઓલો તોય મંડ્યો કે તમે એકવાર કરો તો ખરા પણ જોવો તો ખરા બોલો હવે જો આવો કોક આપણને મળી જાય અને શ્રીજી મહારાજ સિવાય કંઈ અધિક લાગતું હોય તો પહોંચી જઈએ કે હાલો જોવા જઈએ હાલો કરો કંઈક દર્શન કરવા જઈએ અને પહોંચીએ તો શ્રીજી મહારાજની નિષ્ઠામાં ખામી કહેવાય કોઈ કાંઈ ચમત્કાર બતાવતું હોય કાંઈક સારું થઈ જતું હોય આપણને દુઃખના દરિયાની વચ્ચે આપણે પડ્યા હોઈએ અને કોઈ આપણને મહારાજ કરતાં કંઈક વિશેષ બીજું કંઈક કરીને આપણને સુખી કરવા માગીને આપણે ત્યાં પહોંચી જઈએ તો આપણને મહારાજ ભગવાન જેવા ભગવાન સમજાયા જ નથી ભગવાન જેવા ભગવાન સમજાય એને કહેવાય કે એનાથી અધિક કાંઈ ના જણાય શ્રીજી મહારાજ કે અમે બહુ નક્કી કરી રાખેલું છે મહારાજ એક સાધકની દશામાં પણ કેટલાક વાક્યો વચનાઉતમાં બોલ્યા છે મહારાજ કે અમે નિર્ધાર કર્યો છે કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે અને ભગવાનથી અધિક અમે કાંઈ વાલું રાખ્યું નથી જ્યારે ભગવાન જેવા ભગવાન જ જણાય ત્યારે એનાથી અધિક કશું વાલું લાગે જ નહીં લાગે જ નહીં અને ભગવાન જેવા તો એક ભગવાન જ છે એ વાત બહુ નક્કી છે એના જેવું કરી કોણ શકે કદાચ કોઈક ભગવાન થઈ બેઠો હોય ને તે ભગવાન થવા માટે તો એને કેટલુંય કરવું પડે હું તો જોઉં ઘણા ભગવાન થયેલાને ક્યારેક જ બાકી મને આમ જોવાનો ઇન્ટરેસ્ટ ઓછો ખબર નહીં કે એવું ભગવાને એવું મગજ આપ્યું છે તો એવું જોવાની મને ઈચ્છા ના થાય પણ ક્યારેક કંઈક નજર પડી હોય ને તો જોવા જેવા હોય એ ભગવાનો બધા એના સ્ટેજ ઉપર સ્પેશિયલ ધુમાડા કરવામાં આવે એને એની બધી લાઇટો પાડવી પડે લાલ લીલી પીળી ધોળી પછી એના મ્યુઝિકો આમ એવા મૂકવા પડે અને કેટલી પ્રકારના આટા ટોપ કરવા પડે ત્યારે માંડ ભગવાન થઈ રહે એમાં જો લાઇટો જતી રહી તો પૂરું એમાં જો લાઇટો જતી રહી તો ભગવાનનું ભગવાન પણ પૂરું થઈ જાય કારણ કે એ બધો જ ભભકો ઓલી લાઇટો ઓલું મ્યુઝિક એનું આજુબાજુનું વાતાવરણ એનો જ હોય છે અને માણસ એટલા બધા અંધ છે કળિયુગની અંદર અંધશ્રદ્ધાળુ માણસોના ટોળા છે આટલા યુગ આટલા ફાસ્ટ યુગમાં અંધશ્રદ્ધાળુના ટોળા છે એમ કહી શકાય કે આથી વર્ષો પહેલાંની પ્રજા જેટલી અંધશ્રદ્ધાળુ હતી ને એના કરતાં આ જ છે આ જ છે અંધશ્રદ્ધાળુ પ્રજા ભણેલા ગણેલા અંધશ્રદ્ધાળુ છે આ યુગમાં તો ભણેલા ગણેલા એવું દેખાય ઘણીક વખત કેવું એવા બધા આટા ટોપની વચ્ચે નહીં તો એટલા મોટા આવા કૌભાંડો એ જે લાખો ને કરોડોના કૌભાંડો માણસો કરે છે એવા માણસોના પકડાય છે જેથી તેથી એ કૌભાંડોમાં એટલા રૂપિયા આપવાવાળા છે કોણ શું ગરીબ ઝૂંપડાવાળા પાસે એટલા રૂપિયા છે જે રૂપિયાઓ વાળાને મોટા બિઝનેસોવાળાને બુદ્ધિપૂર્વક કંઈક કર્યું છે એવા જ માણસો બુદ્ધિશાળીઓ જ અંધશ્રદ્ધામાં બેઠા છે એટલે ભગવાન સ્વામિનારાયણ જેવો ભગવાન એકે એક જે શ્રીજી મહારાજ એનો નિષેધ જ કરી નાખ્યો એમાં જવાનું જ નહીં એમાંથી બહાર નીકળી જાઓ એકદમ ચોખ્ખું કરી દીધું ભગવાન ભજો એમ કાંઈ ભગવાન થઈ જવાતું નથી એમ કાંઈ જો બધું સારું થઈ જતું હોત તો કોઈને દુઃખી થવું જ નથી એક જ ભગવાનને ભજે બધા સુખી થઈ જવા જોઈએ ને એવા એકને પકડીને પણ એવું થતું નથી ભગવાન જેવા તો એક ભગવાન છે ભગવાનનું કર્યું જ બધું થાય છે માટે એ વાત બહુ નક્કી મહારાજનું જે આપેલું આપણને છે એને બહુ પાકું રાખવું મહારાજનું એક ચરિત્ર છે મહારાજ મૂડી ગામની અંદર હતા આસો માસ હતો અને પૂનમ હતી એટલે શરદ પૂર્ણિમા થઈને શરદ પૂર્ણિમા એ દિવસે પહેલાં દૂધ પૌવા કરે એટલે મહારાજ મૂડી માતા દરબારની અંદર હતા ત્યાંથી અલર્ક વાવ છે નજીકમાં એટલે મહારાજ ત્યાં ગયા બધી બાઈઓ આવી દૂધ પૌવા મહારાજને ધરાવ્યા મહારાજ જમ્યા પછી મહારાજ જમ્યા પછી ઓલી બાઈઓ કે મહારાજ આ શરદ પૂર્ણિમાએ તો શ્રી કૃષ્ણ રાધિકાજી બધી ગોપીઓને બધા રાસ રમ્યા હતા ને મહારાજ તો મહારાજ એવું કંઈક જોવા મળે તો બહુ સારું કે મહારાજ કે એમ મહારાજ કે બતાવીએ મહારાજે એમ કીધું બતાવીએ એટલી વારમાં તો મહારાજે ત્યાં આગળ અચાનક એ અલર્ક વાવની પાસે મહારાજે રાત્રિએ દૂધ પૌવાન બીડું મહારાજ જમ્યાન પ્રસાદી આપી અને મહારાજે અચાનક મહારાજની મૂર્તિમાંથી તેજ પ્રગટ થયું એ અલર્ક વાવની આજુબાજુનું આખું આખું વન હતું ને એ વનની અંદર બધે તેજ 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 થઈ ગયું ને તેજ સિવાય કાંઈ દેખાય જ નહીં તેજની અંદર યમુના નદી દેખાવા લાગી યમુના નદીના કાંઠા ઉપર બે ગોપી એક કૃષ્ણ બે ગોપી એક કૃષ્ણ બે ગોપી એક કૃષ્ણ આખા અનંત ગોપીઓ બીને અનંત કૃષ્ણ બે બે ગોપી એક એક કૃષ્ણ બે બે ગોપી એક એક કૃષ્ણ બધાય રાસ રમે એવા દેખાય અને એના મધ્યની અંદર સિંહાસનમાં મહારાજ બેઠેલા દેખાય ઓલી બધી સ્ત્રીઓ જોવા લાગી હા શું હવે એને તો જોવાતા ખાલી રાધા કૃષ્ણ રાસ રમતા હતા એવા એને દર્શન કરવા તા પણ એને તો એક કૃષ્ણ નહીં અનંત કૃષ્ણ જોયા અને અનંત ગોપીઓ એવા અનંત કૃષ્ણો સાથે રાસ રમતી બે ગોપી એક કૃષ્ણ બે ગોપી એક કૃષ્ણ બે ગોપી એક કૃષ્ણ એવા મહારાજને ફરતા કુંડાળા જોયા એને અને એવા કુંડાળા જોયા અને એ કુંડાળા જે જોયા થોડી વાર સુધી એ તે જ જોઈ રહી યમુનાનો ધરો જોઈ રહ્યા બાજુની અંદર એક બગીચો આખો આ મૃંદાવન હોય એવું એને લાગ્યું ને એ બધું જોયું અને થોડીવાર માટે ભાવ સમાધિમાં જતી રહી અને ઘડીક વાર થઈ અને મહારાજની મૂર્તિમાં ઓલા બધા જેટલા જોડલાઓ ગોપી કૃષ્ણના હતા ને બધું એ યમુનાનો ધરોને બધું જે કાંઈ હતું ને બધું લીન થવા લાગ્યું મહારાજની મૂર્તિમાં અને થોડી વાર થઈને ત્યાં મહારાજ આમ જેવા અજવાડી રાતે આમ હેઠા બેઠા હતા એવા જ દેખાવા લાગ્યા અને મહારાજને પરસેવો પરસેવો થઈ ગયો ઓલી બધી બાઈઓ કે મહારાજ આ તમને શું થઈ ગયું મહારાજ બહુ દાખલો કર્યો મહારાજ કે તમારી માટે દાખલો કર્યો પણ ઓલી બાઈઓને એવો નિશ્ચય થઈ ગયો કે આપણી અંદર એક સમજણ અધૂરી હતી કે આ શરત પૂર્ણિમાએ આપણે રાધિકાએ સહી અહીં આગળ રાધાકૃષ્ણ અને ગોપીઓને કૃષ્ણનો રાજ જોવાનો સંકલ્પ કર્યો પણ આપણને તો સર્વ અવતારના અવતારી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે આ તદ્રુપાનંદ સ્વામીની વાતોમાં આ વાત છે આપણને તો આવા મોટા મહારાજ મળ્યા છે હવે આપણે ક્યારેય પણ આ મહારાજ સિવાય બીજો સંકલ્પ જ કરવો નહીં વાલા ભક્તો આ ચરિત્રોથી આપણે એક વાત બહુ નક્કી સમજવાની છે કે આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે ભગવાન શબ્દનું વર્ણન આજ સુધી આ પૃથ્વી પર થયેલા શાસ્ત્રોમાં એક વખત નહીં અનંત વખત થયેલું છે અનંત શાસ્ત્રો ભગવાન શબ્દ પર જ રચાયેલા છે અંતિમ લક્ષ તમામ શાસ્ત્રોમાં ભગવાન જ બતાવાયા છે પરંતુ જે ભગવાન છે વાસ્તવિક જે સત્ય સ્વરૂપ ભગવાન છે જે પરબ્રહ્મ છે જે છેલ્લામાં છેલ્લું તત્વ છે એ તત્વ ક્યાં ગુહ્ય રૂપે હતું એ તત્વ આજ શાસ્ત્ર રૂપે પ્રગટ થયું એ જ તત્વ આજ ભગવાન સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયું ને એ આપણને મળ્યું એ આપણા મોટા ભાગ્ય છે નહીં તો શાસ્ત્રો રચાયા છે બ્રહ્મા હોય કે બ્રહ્માજી આ પૃથ્વી પર આવ્યા હોય ગોપાળન સ્વામીની વાતોનો જેને અભ્યાસ હશે એને આ વાતનો ખ્યાલ આવશે ઇન્દ્ર અને બ્રહ્મા બ્રહ્માજી અહીં છે અને ઇન્દ્ર એના નીચેના સ્ટેજ પર છે નીચેનું લેવલ છે બ્રહ્માજી કરતાં જ્યારે બ્રહ્માજી અને ઇન્દ્ર આ પૃથ્વી ઉપર જ્યારે આવે બંનેનો અવતાર એક સાથે થાય ત્યારે બ્રહ્માજી જેટલી તાકાત આ પૃથ્વી પર બતાવે ઇન્દ્ર એટલી તાકાત ના બતાવી શકે હંમેશા ઇન્દ્ર બ્રહ્માજીના શરણાગત થઈ જાય આ લોકમાં અને એ બે પરગ જે શાસ્ત્ર બને એ શાસ્ત્રમાં પુરુષોત્તમ નારાયણ એવો શબ્દ બ્રહ્મા માટે લખયો હોય અને અક્ષર એવો શબ્દ ઇન્દ્ર માટે લખાયો હોય જ્યારે પ્રધાન પુરુષ અને બ્રહ્માજી બેનું પ્રાગટ્ય પૃથ્વી પર એકસાથે થાય ત્યારે પ્રધાન પુરુષને શાસ્ત્રમાં પુરુષોત્તમ નારાયણ તરીકે વર્ણન કરવામાં આવ્યું હોય અને બ્રહ્માજીને અક્ષર તરીકે વર્ણવ્યા હોય એટલે શાસ્ત્રમાં અક્ષર અને પુરુષોત્તમ અક્ષર અને પુરુષોત્તમ નારાયણ અને સેવક આવા બધા શબ્દો શાસ્ત્રોમાં અનેક શાસ્ત્રોમાં અનેક રીતે હોય પરંતુ જે સ્વયં પુરુષોત્તમ નારાયણ છે જે સ્વયંપૂર્ણ પુરુષોત્તમ છે જે અક્ષર ધામાધિપતિ છે એ પ્રથમ વખત આ પૃથ્વી ઉપર આવ્યા અને એને આવીને ઓળખાણ કરાવી એના પર જે શાસ્ત્ર છે એ પુરુષોત્તમ નારાયણને ઓળખવા માટેનું યથાર્થ શાસ્ત્ર છે એટલે શ્રીજી મહારાજે કીધું પોતાના સંપ્રદાયની પુષ્ટિ પોતાના સંપ્રદાયના ગ્રંથે કરીને જ થાય આપણો એવો જ આગ્રહ હોવો જોઈએ કે બધા જ શાસ્ત્રો જે હિન્દુઇઝમના પાયાના શાસ્ત્રો છે એ બધાએ આપણને માન્ય હોય તમામ પ્રત્યે આપણને આદર હોય એ બધાય આપણને વંદનીય અને પૂજનીય હોય એમાંથી યોગ્ય જે ઉપદેશ હોય એને ગ્રહણ પણ આપણે કરવો જ જોઈએ પણ ભગવાન સ્વામિનારાયણનું જેમાં વર્ણન આવતું હોય ભગવાન સ્વામિનારાયણનું જેમાં બીજ હોય ભગવાન સ્વામિનારાયણના સદગુરુએ જે વાતો કરી હોય એના જે લખેલા શાસ્ત્રો હોય એનાથી મહાન આપણા માટે કાંઈ ના હોય આટલું તો વાલા ભક્તો આપણને હોવું જ જોઈએ ઘણા ભક્તોને આપણે જોઈએ તો ઘણી વખત દયા આવે એ શ્રીમદ ભાગવત વાંચતા હોય પણ એને વચનામૃત ના વાંચ્યું હોય શ્રીમદ્ ભાગવત સારું જ છે વચનામૃત કે છે શ્રીમદ ભાગવત સારું જ છે શ્રીમદ ભાગવતને વિશે હું ઘણી વખત કહું છું કે જળ ભરતનું આખ્યાન ખરેખર વાંચવા જેવું છે એની અંદર જે 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 છેલ્લા અધ્યાયોની અંદર જે ત્યાગી કેવો હોવો જોઈએ યથાર્થ બ્રહ્મ વિશે નિવાસ કરવા ત્યાગી કેવો હોય એના લક્ષણો પરમહંસ દશાના જે લખ્યા છે એ વાંચવા જેવા છે વિરક્તિ કેવી સંસારીને હોવી જોઈએ એ શ્રીમદ ભાગવતને વિશે વાંચવા જેવી છે પરંતુ એક વાત બહુ નક્કી છે કે ગમે એટલા શાસ્ત્રો તમામ શાસ્ત્રો મહાન છે પણ ભગવાન સ્વામિનારાયણના કરેલા શાસ્ત્રો ભગવાન સ્વામિનારાયણના સદગુરુએ કરેલા શાસ્ત્રો એનાથી મહાન આપણા માટે કાંઈ નથી જગતમાં ઘણું મહાન હોય પણ આપણા માટે એનાથી મહાન કાંઈ નથી આપણે વચનામૃત ના વાંચતા હોઈએ અને આપણે બીજું વાંચતા હોઈએ એ ખરેખર આપણે ભગવાનને ભગવાન તરીકે યથાર્થ જાણ્યા નથી જો ભગવાન જેવું કાંઈ જ નથી તો ભગવાન સ્વામિનારાયણ જેને મળ્યા એને વચનામૃત વાંચ્યા વિનાનો દિવસ કેવી રીતે જાય મને તો આશ્ચર્ય લાગે કે જેને ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે સ્વીકાર્યા એ ભગવાનની જે રદગત વાણી છે એને વાંચ્યા વિનાનો સમય એનો કેવી રીતે જતો હશે એક દિવસ પણ કેવી રીતે જાય એવો વાંજ્યો દિવસ કેવી રીતે જાય જેમાં આપણે મહારાજનો શબ્દ સાંભળ્યો ના હોય આ વચનામૃત એટલે ભગવાનનો નિત્ય શબ્દ સાંભળવા માટેનો ગ્રંથ મહારાજ પ્રગટ રૂપે આપણી સાથે બોલે જે સભામાં મહારાજ બસો વર્ષ પહેલાં મુક્તાનંદ સ્વામી અને સ્વામીને બેસાડ્યા એ સભામાં મહારાજ આજ આપણને બેસાડવા માટે આ વચનામૃત રાખ્યું છે અને એ સભામાં બેસવા માટે આપણી પાસે ટાઈમ નહીં એ વચનામૃત વાંચવા માટેનો ટાઈમ નહીં આ કથા ભલે ચોક્કસ તમે સાંભળો છતાંય પણ હું તમને એટલું તો આગ્રહ રાખું જ કે તમે આ કથા સાંભળો એટલે તમે પર્સનલી વચનામૃત ના વાંચો એ ના ચાલે તમારે પર્સનલી વચનામૃત તમારું રોજ નિત્ય નિયમ મુજબ વાંચવું જ જોઈએ કથાનું વચનામૃત અહીં ગમે તે ચાલતું હોય અહીં તો સાંજે આજ વચનામૃતની કથા થાય છે આ કથા પૂરી થાય અને ગુરુજીની આજ્ઞાથી બીજા ગ્રંથની કથા પણ કરવાની શરૂ થાય પરંતુ વચનામૃત એવું છે કે આજે હું આ કથા વચનામૃતની પૂરી થઈ જાય પછી મારે અહીં બીજી કથા કરવાની થાય એનો અર્થ એ નહીં કે મારે વચનામૃત ના વાંચવું અમારે સંતોને વચનામૃતની કથા બપોરે થાય તો એનો અર્થ એ નહીં કે મારે પર્સનલી મારું વચનામૃત ના વાંચવું ભલે બપોરે જે કથા થવી હોય એ થાય હા જે આ કથા કરવાની હોય એ થાય પણ પોતાનું ચિંતન અને મનન શ્રીજી મહારાજ સાથેનો કોન્ટેક આ વચનામૃતથી થાય માટે વચનામૃત ગ્રંથને વાલા ભક્તો તમારું જીવન બનાવજો વચનામૃત ગ્રંથને તમારા શ્વાસ બનાવજો વચનામૃત ગ્રંથને તમારું બ્લડ બનાવજો વચનામૃત ગ્રંથને તમારું એનર્જી બનાવજો વચનામૃત ગ્રંથને તમારો ખોરાક બનાવજો આ સત્સંગમાં સતત જીવંત રહેવું હોય ક્યારેય વૃદ્ધ પણ સત્સંગમાં ના લાવવું હોય તો વચનામૃત રાખજો આ શરીર નિત્ય બાળકમાંથી વૃદ્ધ થાય છે વચનામૃત તમને વૃદ્ધમાંથી બાળક કરશે બાળક છે એ તંદુરસ્ત હોય કારણ કે નવું જન્મેલું છે એમાં રોગ આદિ બીજું ન હોય બીજા વાતાવરણમાં ન ગયું હોય નિર્દોષ હોય નિર્દોષ હોય નિખાલસ હોય એવી રીતે વચનામૃત એ એવો ગ્રંથ છે કે આપણે ગમે એટલા આ માયાના આવરણથી વૃદ્ધ થઈ ગયા હોય અને આપણી અંદર ગમે એટલા કચરા ઘરી ગયેલા હોય પણ આ વચનામૃત ગ્રંથ એવો છે આપણને બાળક જેવા નિર્દોષ બનાવી દેશે નિખાલસ બનાવી દેશે કારણ કે આ ભગવાનનો સ્વયંનો બોલેલો ગ્રંથ છે ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન ક્યારે કહેવાય ભગવાન જેવા તો એક ભગવાન જ છે જો આપણને એવી હા પડી ગઈ હોય મહારાજ જેવા તો એક મહારાજ જ છે તો વચનાબુદ્ધ વાંચ્યા વિનાનો દિવસ ના જાય આ કથાને સાંભળવાવાળા તમામ ભક્તો આટલો આગ્રહ ચોક્કસ રાખે તમારી પાસે ટાઈમ ન હોય આ તો એક ખાલી બાનું છે છતાંય પણ ઘણા ઘણાનું આવું આવું અમને પ્રત્યુત્તર હોય છે કે અમારી પાસે ટાઈમ સ્વામી નથી એવા જે ભક્તો છે એની સાનુકૂળતા માટે એના એના જવાબને સાચો સ્વીકારીને હું સામે કહું છું બાકી ટાઈમ ના હોય એવું તો બને જ નહીં વચનામૃત વાંચતાં દસ જ મિનિટ થાય કોઈ વ્યક્તિ એવું કે ટાઈમ નથી એને હું કાં જો ખરેખર મારા હૃદયની ભાષાથી જો એને બિરદાવું ને તો હું એને મૂરખમાં ખપાવું મને જો કોઈ એવું કે મારી પાસે વચનામૃત વાંચવાનો ટાઈમ દસ મિનિટનો નથી તો હું મને જો કોઈ હૃદયથી પૂછે ચોક્કસ હું ઉપરથી વ્યવહાર ખાતર એમ કહું સારું કંઈ વાંધો નહીં બરાબર છે થોડું વાંચજો આ કરજો તે કરજો એ બધી ફોર્માલિટી છે પણ હૃદયની ભાષાથી જો હું એને બિરદાવું તો મને મૂરખની જગ્યા દેખાય કે આ મૂરખ વ્યક્તિ છે કે જેને પુરુષોત્તમ નારાયણનું આવું સ્વરૂપ મળ્યું છે પુરુષોત્તમ નારાયણની આવી વાણી મળી છે અરે કમસે કમ સમજાય નહીં ને તોય આવા મોટા મહારાજ બોલ્યા એ મને વાંચવા મળે એ તો મારા કેવડા મોટા ભાગ મને એની વાણી ક્યાંથી સમજાય હું ક્યાં એટલો બુદ્ધિવાળો છું એની વાણી મને ક્યાંથી સમજાય એવડા મોટા મહારાજ મુક્તાનંદ સ્વામી કે ચાલી વર્ષથી હું એની પાછળ આંટા મારું છું મને નથી સમજાતું નુમરેટના ભક્તો કે મહારાજ હું બોલે અમને કંઈ ખબર જ નથી પડતી તમે બોલો તો ખબર પડે જ મુક્તાનંદ સ્વામી કે ભાઈ ચાલી વર્ષથી હું રખડું છું હું નથી સમજી શકતો તું ક્યાંથી સમજી લે એમ શ્રીજી મહારાજની વાણી મુક્તાનંદ સ્વયને ગોપાલનંદ સ્વામીજી એવું કહેતા હોય કે અમે નથી સમજી શકતા તો આપણને ક્યાંથી સમજાય પણ કમસે કમ એનો સ્પર્શ તો કર્યા કરીએ કમસે કમ એને સાંભળ્યા તો કરીએ તો આપણને સ્મૃતિ રહે માટે વાલા ભક્તો વચનામૃત સદ્ગુરુ ગુનાદિત્યાનંદ સ્વામીની વાતો નિષ્કુળાનંદ કાવ્ય અને એક ચરિત્રનો ગ્રંથ શ્રીજી મહારાજના ચરિત્રનું વર્ણન જેમાં આવતું હોય શ્રીજી મહારાજ જે ચરિત્રો કર્યા હોય એવા ગ્રંથ આટલી ચાર વસ્તુ અને જો એમાં પછી તમે માહેર થાવ થોડું પાયો પાકો થાય તો ગોપાળન સ્વયંની વાતો પછી પકડજો પાંચમા નંબરે ગોપાળન સ્વયંની વાતો ગોપાળન સ્વયંની વાતોની કથા કરવાની ને તોય બીક લાગે અહીંયા આગળ કે કથા કરવી કેમ પણ ગોપાળન સ્વયંની વાતો એ ખૂનનું જ્ઞાન છે એ જ જ્ઞાન અપાય એવું છે અમારે એક દાદા છે એમને વાત પૂછું તો એ અઘરી જ વાત કે સીધી જ આપણે કહીએ એટલે કે ગોપાળનશોયની ઓલી વાત કહો અથવા તો એવું જ પૂછે કે એક અવસ્થામાં બીજી અવસ્થા કેમ રહી છે હાલો એ વચનામૃત કાઢો હવે એ વચનામૃત કાઢો એટલે થાય હું મને કહો એક અવસ્થામાંથી બધી અવસ્થાઓ જઈને સુસુપ્તી અવસ્થા થઈ જાય ગોપાળન સ્વયંની વાત ગોપાળન સ્વયંની વાત કરવા બેહો સુસુપ્તી અવસ્થા થઈ જાય કારણ કે જીવની એટલી કેપેસિટી નથી માટે વાંચન રાખજો કેવળ શ્રવણથી સારું થાય છે પણ વાંચનથી પોતાનું ચિંતન થાય છે વાંચન એ પોતાનું એક પર્સનલ ચિંતન કરાવે અને ચિંતનમાંથી કંઈક સારું પ્રગટ થાય એવા ભક્તો માટે હું સમજું છું કે જે ભક્તોને સોળ સોળ કલાક જોબો કરવાની હોય જે ભક્તોને બાર બાર કલાક તેર તેર કલાક જોબો કરવાની થાય છે એ ભક્તો માટે એને ફોનમાં કંઈક વચનામૃત બોલેલા હોય આખા એવા મૂકી દેવાના એને ઓરિજિનલ વચનામૃત ફક્ત વિવેચન વિનાનું એવા વચનામૃતોની સેટ ટ્રીક તો એને એને સાંભળી લેવાની સ્વામીની વાતો પણ એવી બોલેલી છે અનેક સંસ્થાઓ દ્વારા ઘણી સંસ્થાઓ દ્વારા બોલાયેલી છે નિષ્કોણ કાવ્ય પણ એવી રીતે ગવાયેલું છે એ લઈ લેવાનું એને એવી રીતે સાંભળવાનું પણ જેની પાસે ટાઈમ છે એને તો એ વાંચવું જ જોઈએ થોડું ઓછું ટીવી જોવું થોડા ઓછા છાપા વાંચવા થોડી ઓછી વાતો કરવી થોડું વહેલું જમી લેવું જમવામાં અડધો પોણો કલાક કાઢો એની જગ્યાએ દસ પંદર મિનિટમાં જમી લેવું જમી તો લેવાય જ વહેલું વાતો ઓછી કરવી અને આ વાંચો પણ આ વાંચવાનો રેગ્યુલર અભ્યાસ ભગવાનના ભક્તો રાખે કારણ કે મહારાજ જેવા એક મહારાજ ક્યારે કે ત્યારે જ સમજાશે કે આ મહારાજ જેવું કોઈ નથી ત્યારે જ સમજાશે કે જ્યારે આપણે આવા ગ્રંથોને વાંચીશું મહારાજનો જુઓ મહારાજને ભગવાન જેવા ભગવાન શા માટે એની અંદર બધી જ વિદ્યાઓ હતી શ્રીજી મહારાજની અંદર બધા જ દર્શન થતા શ્રીજી મહારાજે અનેક સ્વરૂપોએ જે દર્શન કરાવ્યા છે ને એ એક એ લીલાઓ કોઈ વાંચે ને એને આશ્ચર્ય લાગે કે શ્રીજી મહારાજે આટલા બધા સ્વરૂપે દર્શન આપે છે મહારાજે અનેક સ્વરૂપે જે દર્શન આપ્યા છે એવી તો એક વખતને અનેકા અનેક વખત ઘટનાઓ છે બોલો દેવળિયાની અંદર એક એક દેવીશંકરીન હતો આંધળો હતો એ આંધળો હતો દેવીશંકરીન ગરાસ્યો હતો આંધળો હતો શ્રીજી મહારાજનો દ્વેષી હતો અને એનું રાજ હતું દેવડિયા ગામમાં એને નક્કી કર્યું હતું કે સ્વામી મારી પાસે આવે તો મારા બંદીકાને નાખી દેવાય એને આવું એનું નક્કી જ હતું અને વારે વારે કે સ્વામી આવે એટલે જોઈ લઈશ સ્વામી આવે એટલે જોઈ લઈશ એમાં મહારાજ એક વખત અચાનક ગામડાઓમાં ફરતા હતા મહારાજ કે મૂળજી બ્રહ્મજારી કે આપણે દેવળિયા જવું છે એટલે મહારાજ દેવળિયા જવા તૈયાર થયા ને તો ઓલા હરિભક્તો બધા કે મહારાજ ના જવાય ને તો ઓલો દેવી સંગ બેઠો છે તમને જેલમાં નાખી દેશે મહારાજ કે અમારે તો જવું જ છે મહારાજ તો નીકળ્યા તો મૂળજી બ્રહ્મચારી કે મહારાજ એ કંઈક કેદખાને નાખશે અને ખોટો મારશે રહેવા દો ને તમારી ભેગા મારા જ ખાવાનો મહારાજ કે તમારે ના હોય તમે એ રહો હું જાઉં છું તે મહારાજ તો ગયા મૂળજી બ્રહ્મચારી ના ગયા પણ આ રહેવાય તો નહીં એટલે મહારાજ આમ પહોંચ્યા ત્યાં આવી પહોંચો મહારાજ પેલા દેવડિયા દેવીસંઘને ત્યાં ગયા ક્યાં છે કે દેવી સંઘ તો કે એ તો દરબારમાં ગયા દરબારમાં બેઠા છે કચેરીમાં કચેરીમાં મહારાજ ગયા કચેરીમાં જઈને દેવીસંઘને કે દેવી સંઘ કોણ બોલો કે હું તમે કોણ મહારાજ કે અમે ભગવાન સ્વામિનારાયણ રહે તારે બંદીખાને નાખવા ને અમને તો કે હા મહારાજ કે તું છે કોણ એ કે હું સચ્ચિદાનંદ ભ્રમ છું કે એ છે ને નિરાકારવાદી હતો દેવીસિંઘ હું સચ્ચિદાનંદ ભ્રમ છું મહારાજ કે સચ્ચિદાનંદ ભ્રમ હોય તો ચીદ તો ચૈતન્ય હોય એટલે તેજ પ્રગટ કર તારા શરીરમાંથી ઓલો કે મારામાંથી મને તેજ પ્રગટ કરતા ના આવડે મહારાજ કે અમે કરીએ અને મહારાજે તેજ પ્રગટ કર્યું ને તે આખા દરબારમાં એને છાઈ ગયું અને એ આંધળો હતો પણ મહારાજ એને જોતો કરી દીધો એને તેજ દેખાયું એના બધા સેવકોને કે આ તો સ્વયં ભગવાન છે સ્વયં સચિદાનંદ બ્રહ્મ છે અને પાકા સીધા આપો સાકરને મહારાજને એક બંગલો આપ્યો પાકા સીધા આપ્યા અને આ બ્રહ્મચારી પહોંચી ગયા બ્રહ્મચારી આવીને પાકી રસોઈ બનાવી પાકી રસોઈ જ મેં મહારાજ કે કેમ બ્રહ્મચારી તમે કહેતા ને બંદીખાને નાખશે અહીં તો પાકા સીધા મળ્યા બ્રહ્મચારી કે એમને એમ ના થાય કંઈક તમે ચમત્કાર બતાવ્યો છે એમને એમ તો થાય જ નહીં મહારાજ કે કશું બતાવ્યું નથી અમે તો આવ્યા ને એને પાકા સીધા દીધા હોય જ નહીં કે મહારાજ એમને એમ થાય જ નહીં ઓલાને આટલો ચમત્કાર બતાવ્યો છે દેવી સંઘને તોય એને એમ થયું કે સ્વામિનારાયણ કદાચ મને છેતરી ગયા ભગવાન તો નથી જ કે એટલે એને સો વ્યક્તિને તૈયાર કર્યા કે કાલે સ્વામિનારાયણને સો પ્રશ્ન એ ક્યારે પૂછવાના મહારાજને રાત્રે કેવડાયું કે અમારે તમને પ્રશ્નોત્તરી કરવી છે અને અમારે હો માણસો તમને પ્રશ્ન પૂછશે મહારાજ કે વાંધો નહીં બીજે દિવસ મહારાજ દરબારમાં ગયા સો માણસો પ્રશ્નો લઈને ઊભા રહ્યા મહારાજ કે કોણ પૂછવાના છે મહારાજ આ કે ઊભા સો માણસો ઊભા છે જવાબ આપવાનો છે મહારાજ કે વાંધો નહીં પૂછો કે એટલે સો માણસો એક સાથે પ્રશ્ન પૂછે એક જ સેકન્ડે એ જ મિનિટે સો એ સો બોલે સતાવધાની હોય બ્રહ્માનંદ સ્વામી સતાવધાની હતા કે સો પ્રશ્નો તમે એક પછી એક આમ બોલી જાઓ એટલે બ્રહ્માનંદ સ્વામી સો એ સો પ્રશ્નોનો જવાબ તમને એક પછી એક એક સાથે આપે સો એ સો પ્રશ્નો સાંભળી લે સાંભળીને યાદ રાખી લે અને પછીથી સામે તમને એમ કે તમારો પહેલો પ્રશ્ન એનો જવાબ આ બીજો પ્રશ્ન એનો જવાબ આ ત્રીજો પ્રશ્ન એનો જવાબ આ સતાવધાની હોય સહસ્ત્રાવધાની હોય એક હજાર પ્રશ્નો પૂછો ને એક હજારનો જવાબ સામે આપે પણ એની પાસે એક હજાર પ્રશ્નો સાંભળવાનો ટાઈમ હોય પછી એને યાદ રાખવાના અને એનો જવાબ આપવાનો એ કાંઈ જેવી તેવી વાત નથી એ મુક્ત પુરુષોની વાત છે પણ આ તો એક સાથે એક સાથે જણ પ્રશ્ન પૂછે અને સો એ સો ને એક સાથે જવાબ દેવાના હવે કોઈક ભગવાન બની બેઠો હોય શું થાય મને કહો કોઈ ખોટો ભગવાન બની બેઠો હોય તો થાય શું એક હારે આપવાના મહારાજે સો સ્વરૂપ લીધા ઓલા સો એ સો એ પૂછ્યા ને મહારાજે હોય હોય એક હારે જવાબ આપ્યા સો સ્વરૂપે જવાબ આપે સો સ્વરૂપે અને પછી દેવીસંઘ પગમાં પડી ગયો કે તમે તો ખરેખર સચ્ચિદાનંદ બ્રહ્મ છો મહારાજ કે સચ્ચિદાનંદ બ્રહ્મ હું તો પરબ્રહ્મ છું પરબ્રહ્મ છું અને પછી પગમાં પડ્યો મહારાજનો આશ્રિત થયો એટલે ભગવાન જેવા તો એક ભગવાન છે મહારાજે આવા અનેક સ્વરૂપોએ દર્શન અનેક ભક્તોને આપ્યા છે અનેક અનેક વખત મહારાજનું આકર્ષણ મહારાજનું અનેક સ્વરૂપે દર્શન મહારાજનું બળ મહારાજનો પ્રતાપ મહારાજનું ઐશ્વર્ય મહારાજની મનુષ્ય લીલાઓ એટલી બધી મહારાજની મનુષ્ય લીલાઓ જે મહારાજે કરી છે કે નંદ સંતોએ જે લખી છે ને એક એક લીલા જ ખાલી તમે એકની એક લીલાને ફરી રિપીટ ના કરો ને અને ખાલી લીલાઓ ગાયા કરો ને તો એ તમારી જિંદગી નીકળી જાય એટલા ચરિત્રો શ્રીજી મહારાજના છે એટલા ચરિત્રો કેટલા બધા ગ્રંથો તો હજુ અપ્રાપ્ય છે કે જે ગ્રંથો હજુ સુધી ખુલ્યા પણ નથી કેટલાક ગ્રંથો એવા છે જે લુપ્ત થઈ ગયા ખુલતા પહેલા કોઈક કારણોસર પણ ભગવાન સ્વામિનારાયણે એવી લીલાઓ કરી છે એક વર્ષમાં નહીં એક જ દિવસમાં શ્રીજી મહારાજની ચાર જગ્યાની લીલાઓ પણ હોય ચાર જગ્યાએ એક સાથે હોય હવે અહીંની લીલા લખાય ન્યાની લખાય ન્યાની લખાય ન્યાની લખાય કચ્છની લીલાઓ ઠેક સાઈઠની સાલ થી ની સાલ સુધીની લીલાઓ ગ્રંથોમાં તમે જુઓ તો એક અને કચ્છ કચ્છના પ્રદેશોમાં તમે જાઓ તો કચ્છના પ્રદેશોમાં સાઠથી સિત્તેરની સાલ સુધીની લીલાઓ દસ વર્ષની ટોટલી કચ્છની છે તો શ્રીજી મહારાજ સાઠ થી સિત્તેરની સાલમાં આ બાજુ ફર્યા અને કચ્છમાંય ફર્યા કચ્છમાંય એટલી બધી લીલાઓ ગ્રંથોના ગ્રંથો લખાઈ ગયા તો શું સંતોએ બસ એમને જ લખી નાખ્યું ના શ્રીજી મહારાજ એ સ્વરૂપે કચ્છમાં વિચરણ કરતા બીજા સ્વરૂપે સોરઠમાં વિચરણ કરતા હોય ત્રીજા સ્વરૂપે સૌરાષ્ટ્રમાં હોય ને ચોથા સ્વરૂપે ગુજરાતમાં હોય આવું છે મહારાજનું વિચરણ તો મહારાજ તો કે અમે તો જ્યાં જ્યાં જેવું ઘટે ન્યા દર્શન એવા આપીએ છીએ જ્યાં જ્યાં જેવું ઘટે ન્યા દર્શન આપીએ છીએ કોટી બ્રહ્માંડોમાં મહારાજ કે જ્યાં જરૂર પડે ત્યાં એવા દર્શન આપીએ છીએ આવું ઐશ્વર્ય ભગવાનમાં જ હોય એટલે અહીંયા આગળ શ્રીજી મહારાજ કહે છે ભગવાનનો જે આકાર છે તેવો આકાર બીજા દેવ મનુષ્ય આદિક જે પ્રકૃતિમાંથી આકાર થયા છે કોઈનો નથી જેમ પેલું હાડકું ગોત્યું ખેંગારે પણ ના મળે કારણ કે મનુષ્ય દેવ જેવું નથી એવા મહારાજનું એવી દિવ્ય આકૃતિ ચૈતન્ય આકૃતિ એ શ્રીજી મહારાજનું એવું શરીર છે ભગવાન વિના બીજા સર્વેને કાળ ભક્ષણ કરી જાય ભગવાનના સ્વરૂપમાં કાળનું સામર્થ્ય પણ નથી ચાલતું એવા ભગવાન છે તે ભગવાન જેવા તો એક ભગવાન જ છે પણ બીજો કોઈ નથી આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે હવે આવતીકાલે મહારાજ ભગવાનના સારધમ્યપણાને પામેલા જે મુક્ત હોય એ પણ કેવા છે એ મુક્તના મહિમાએ કરીને ભગવાનનો જ મહિમા વધે છે ભગવાનનું જ સ્વરૂપ ઓળખાય છે એવી વાતો આપણને આવતીકાલે કહેશે હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનાર નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજની